केंद्रीय गृहमंत्री अमित भाई शाह गत मोड़ी रात्रे हवाई मार्गे जामनगर एरफोर्स स्टेशन आवी पहुंचा था। मेयर बीनाबेन कोठारी, सांसद पूनमबेन माडम, रेंज आईजी अशोक कुमार यादव सहित अग्रणी द्वारा गृहमंत्री स्वागत अभिवादन कर त्यार पछी जामनगर सर्किट हाउस में रात्रि रोकाण करू। सवारे तेओ हवाई मार्गे द्वारका माटे रवाना थया हता। सांसद पूनमबेन माडम पण तेमनी साथे यात्रा में जोड़ाया हता। द्वारका में पण धारासभ्य प्रभुभा माणिक सहित आगेवानोए गृहमंत्री स्वागत कर्यु हतु। गृहमंत्रीए द्वारका जगत मंदिरे भगवान श्री द्वारकाधीश दर्शन कर पादुका पूजन लाभ लीधो हतो। गृहमंत्रीए शारदापीठ शंकराचार्य स्वामी श्री सदानंद सरस्वती जी आशीर्वाद पण मेळव्या हता। विविध मुद्दे आक्रमक अने अनोखो विरोध करवा जाणीता जामनगरना वोर्ड नंबर 4 विपक्षी कोर्पोरेटर रचनाबेन नंदाणिया ने गईकाले तेमना घरे नजरकेद करवामां आव्या हता। उल्लेखनीय छे के छेल्ले बे वखत वडाप्रधानना जामनगर प्रवास दरमियान पण रचनाबेन ने नजरकेद करवामां आव्या हता। त्यारे कोई पण मोटा नेता आवे त्यारे रचनाबेन ने नजरकेद करी देवानी परंपरा थई गई होय तेवुं चित्र उपसी रह्युं छे, जे लोकशाही तरफी न कही शकाय। रचनाबेन द्वारा वीडियो संदेश वहेतो करी सत्ता पक्षना स्थानिक नेताओं वच्चेनी कथित खेचताणो अंगे उल्लेख करवामां आव्यो छे। नमस्ते, હું કોર્પોરેટર રચના માડમ નંદાણિયા વોર્ડ નંબર 4 ગઈકાલે રાતે અમિત શાહજી રહેવાયા જામનગરમાં, તો મને બધી એ ડિવિઝનમાંથી બી ડિવિઝનમાંથી ફોન આવ્યો કે રચનાબેન તમે કંઈ કરવાના છો? કીધું ના, હું કંઈ કરવાની નથી, મારે ઓલરેડી મારી તબિયત ઠીક નથી, મેં કદાચ એ ઠીક થશે ને તો અમે ગ્રુપના બધાએ બહાર જવાનું નક્કી કર્યું છે, અમે બહાર ફરવા જવાના હતા, પણ અમિત શાહજી દ્વારકા દર્શન કરવા માટે આવ્યા છે, તો એને આરામ જ કરવો હોત તો એ દ્વારકાના સર્કિટ હાઉસમાં પણ આરામ કરી શકત, પણ ખબર નહીં અહીંયા ભાજપમાં એટલી હદે મેયર બનવા માટે, ચેરમેન બનવા માટે એટલી હદે ભાજપમાં અંદરોઅંદર ખજી આલે છે સંગઠનમાં, એની સાથે ધારાસભ્ય નવા ચૂંટાયેલા આવ્યા છે એ પોતે પણ એટલી હદે એનું અત્યારે ઇસ્યુ હાલે છે, એના અંદરોઅંદરના ઇસ્યુ સોલ્વ કરવા માટે થઈને પોતે જામનગર રોકાણા, અને એ જામનગર રોકાણા એટલે હાલતા મને આવી રીતના સીએમ સાહેબ આવે તો મને પકડી લે, પીએમ સાહેબ આવે તો મને પકડી લે, આજે પાછી મને પકડી લીધી, આવી રીતે કંઈ થોડું ચાલતું હશે? તમારા અંદરોઅંદરના ખજિયા છે, તમારા બધા લોકોને બાંધી હાથે દોરડા બાંધી અને તમે એને સમજાવો, એ લોકોને જે કરવું એ કરો, તમે હાલતા મને શું કામ નજર કેદ કરો છો? ભાજપવાળા લોકો જે આ કંઈ કરે છે સારું નથી કરતું, પોલીસ તંત્રને હું સપોર્ટ એટલે કરું છું કે આ બધી લેડીઝ માંડ માંડ પરીક્ષાઓ પાસ કરતી હોય, આપણે ઘણું કરી શકીએ, પણ આ બધી લેડીઝની નોકરી જાય એટલા માટે હું કાંઈ કરતી નથી, પણ હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે હાલતા આ લોકો મારી સાથે આવો અન્યાય કરે છે, એ વ્યાજબી નથી, એ લોકોના આંદોલનના કજિયાના હિસાબે મને નજર કેદ કરી છે। જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજપૂત સમાજ દ્વારા જેઠ સુદ 3 દિને તારીખ 22/5/2023 વીર શિરોમણી મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિની અભૂતપૂર્વ અને ભવ્ય ઉજવણી કરવામાં આવશે। રાજપૂત સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી। પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા તથા ધારાસભ્ય રીવાબા જાડેજાની રક્તતોલા કરવામાં આવશે। જામનગરમાં પ્રથમ વખત રાજપૂત સમાજનો વાત્સલ્ય જમણવાર યોજાશે। વિશાળ રેલી તથા રાજપૂત સમાજ પાસે મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ તથા એરપોર્ટ પાસે પદમ પાર્ટી પ્લોટમાં લોકડાયરા સહિતના કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમોમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે।